આ વિડિયોમાં એક કરતા વધારે અંકવાળી સંખ્યાના ગુણાકારનો મહાવરો કરવા ઈચ્છું છું ચાલો આપણે સાત હજાર ગુણ્યા છ કરીએ સાત હજાર ગુણ્યા છ હવે તમે કદાચ કહેશો કે જો મારી પાસે કંઈક સાત હોય અહીં સાત હજાર છે અને તેનો હું છ સાથે ગુણાકાર કરું તો બેતાળીસ મળે અહીં સાત હજાર છે તો અહીં બેતાળીસ હજાર થશે અને જો તમે આ રીતે કરી શકો તો ખૂબ સરસ અથવા અન્ય રીતે વિચારીએ તો છ ગુણ્યા સાત બરાબર બેતાળીસ અને પછી આપણે અહીં વિશે વાત કરી રહ્યા છીએ માત્ર સાત વિશે નહીં પરંતુ સાત હજાર અહીં ત્રણ શૂન્ય છે આથી આ બેતાળીસ હજાર થશે ત્રણ શૂન્ય છે પરંતુ હું ઈચ્છું છું કે તમે આ બરાબર સમજો ગુણાકારના ગુણધર્મનો મહાવરો કરવામાં આ ખૂબ મદદરૂપ થશે તો સાત હજાર ગુણ્યા સાત અથવા ગુણ્યા જેટલી કિંમત છે છે તે અથવા એમ કહી શકાય કે એક હજાર વખત સાત ગુણ્યા છ આમ આ એક હજાર ગુણ્યા સાત ગુણ્યા છ જેટલું જ છે તમે એક હજાર ગુણ્યા સાત પહેલા કરી શકો જે સાત હજાર થશે અને પછી ગુણ્યા છ પહેલા કરી શકો અને આ ગુણાકારનો જૂથનો ગુણધર્મો છે જેનો અર્થ એમ થાય કે આપણે પહેલા કરી શકીએ એક હજાર વડે ગુણતા પહેલા તો આપણે આને ફરીથી લખીએ એક હજાર ગુણ્યા આપણે સાત ગુણ્યા છ પહેલા કરીએ છીએ તો આપણે તેને કૌંસમાં લખીશું સાત ગુણ્યા છ ધ્યાન આપો આ એક હજાર ગુણ્યા સાત ગુણ્યા છ છે જો પહેલા હું એક હજાર ગુણ્યા સાત કરું તો સાત હજાર મળે અથવા હું પહેલા સાત ગુણ્યા છ કરું આ તમને ખબર હશે જ જો તમે પહેલા સાત ગુણ્યા છ કરો છો તો તમને બેતાળીસ મળશે અને પછી એક હજાર ગુણ્યા બેતાળીસ એક હજાર ગુણ્યા બેતાળીસ તમે આને હજાર બેતાળીસ તરીકે જોઈ શકો છો અથવા બેતાળીસ હજાર તરીકે જોઈ શકો ફરીથી બેતાળીસ હજાર મળશે આમ કરવાનું કારણ એ છે કે તમે કદાચ હવે તરત મનમાં ગણતરી કરી શકશો પરંતુ શું થયું છે તે સમજવું પણ જરૂરી છે ખાન એકેડેમીના આવા કોયડાઓ તમને ગુણાકારમાં સંખ્યાનું વિભાજન કેવી રીતે કરવું અને જૂથ કેવી રીતે બનાવવું તે સમજવામાં ખૂબ ઉપયોગી થશે ચાલો વધુ એક ઉદાહરણ કરીએ મારે એ શોધવું છે કે ચાલો થોડી વધુ જગ્યા લઈએ છપ્પન ગુણ્યા આઠ શું છે અને આ ઘણી રીતે કહી શકાય તમે કહી શકો કે છપ્પન એ પચાસ પાંચ દશક એટલે કે પચાસ અને વત્તા છ એકમ વત્તા છ એકમ એટલે કે પચાસ વત્તા છ ગુણ્યા આઠ અને પછી આઠ નો બંને સાથે ગુણાકાર કરી શકો તો આ પચાસ વખત આઠ એટલે કે પચાસ ગુણ્યા આઠ વત્તા છ વખત આઠ વત્તા છ ગુણ્યા અને પચાસ ગુણ્યા આઠ જુઓ ગુણ્યા આઠ બરાબર ચાલીસ પરંતુ ચાલીસ દશક થશે અથવા ચારસો થશે અન્ય રીતે વિચારીએ તો પાંચ ગુણ્યા આઠ બરાબર ચાળીસ પરંતુ આપણે પાંચ વિશે વાત નથી કરી રહ્યા આપણે પાંચ દશક વિશે વાત કરીએ છીએ આમ તે ચાળીસ દશક થશે તો પચાસ ગુણ્યા આઠ બરાબર ચારસો અને પછી છ ગુણ્યા આઠ બરાબર અડતાળીસ થશે હું આ જ રીતે મનમાં ગણતરી કરું છું જ્યારે હું મનમાં કરું છું ત્યારે આ રીતે હું લખતી નથી પરંતુ વિચારું છું ઓકે છપ્પન ગુણ્યા આઠ હું તેને પચાસ અને છ માં વિભાજીત કરી શકું આઠ ગુણ્યા પચાસ તે ચારસો છે અથવા ચાલીસ દશક અને આઠ ગુણ્યા છ બરાબર અડતાલીસ થશે તમે આ પ્રકારનો મહાવરો કરતા રહો તો પછી તમે મનમાં ગણી શકશો આપણે એક લંબચોરસ તરીકે આની કલ્પના કરી શકીએ તો આ એક લંબચોરસ છે અને આ પરિમાણ આ માપ અહીં છે તે આઠ છે તે આઠ એકમ છે આઠ એકમ ઊંચું છે અને આ પરિમાણ આ લંબાઈ એ છે તો ક્ષેત્રફળ ગુણ્યા આઠ થશે જે અહીં લખ્યું છે અને તે શોધવા માટે આપણે આને પચાસ અને છ માં વિભાજીત કરી શકીએ તો પહેલા આ પરિમાણ આ જે અહીં સુધી છે જે લંબાઈ છે આપણે કહી શકીએ કે પચાસ છે અને આ બીજા ભાગની ગણતરી કરી શકીએ પચાસ શું થશે અને પછી આઠ ગુણ્યા છ શોધીએ આમ આપણે મોટા લંબચોરસના બે ભાગનું ક્ષેત્રફળ શોધીએ અને પછી બંનેનો સરવાળો કરી શકીએ તો આઠ ગુણ્યા પાંચ દશક શું થશે તે ચાલીસ દશક અથવા ચારસો થશે આ ચારસો ચોરસ એકમ થશે તે આ પીળા ભાગનું ક્ષેત્રફળ છે અને પછી આઠ ગુણ્યા શું થશે આપણે જાણીએ છીએ તે અડતાલીસ ચોરસ એકમ થશે આમ આ સંપૂર્ણ લંબ ચોરસ આઠ ગુણ્યા પચાસ અથવા પચાસ ગુણ્યા આઠ બરાબર ચારસો આ ભાગ પછી આ ભાગ આઠ ગુણ્યા છ બરાબર અડતાલીસ તો ચારસો અડતાલીસ થશે આ સમગ્ર ક્ષેત્રફળ ચારસો અડતાલીસ છે જે આઠ ગુણ્યા છપ્પન છે